गुजराती फिल्म गांधी एंड कंपनी अग्र 70 માં નેશનલ ફિલ્મ એવોર્ડ ગોલ્ડન લોટસ પુરસ્કાર જીત્યો છે. આ મૂવી ગાંધીવાદી મૂલ્યોની સાથે પ્રમાણિકતા અને સંવાદિતતા પર આધારિત એક સંપૂર્ણ ફેમિલી ડ્રામા ફિલ્મ છે. ગુજરાતી મૂવી ગાંધી એન્ડ કંપનીએ 69 માં નેશનલ ફિલ્મ એવોર્ડમાં 12 ફિલ્મ કેટેગરીમાં ગોલ્ડન લોટસ પુરસ્કાર જીત્યો છે, જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે એક ગૌરવની વાત છે. આ પુરસ્કાર જીતનાર ગુજરાતની ત્રીજી ફિલ્મ બની છે. આ ફિલ્મમાં પ્રખ્યાત કલાકાર દર્શન ઝરીવાલાએ અભિનય કર્યો છે અને મૂવીનું ડાયરેક્શન મનીષ સૈનીએ કર્યું છે. હવે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ફિલ્મોને આગામી મહિને રાષ્ટ્રપતિ ભવન ખાતે આ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આપવામાં આવશે. અગાઉ કેતન મહેતા દ્વારા દિગ્દર્શિત ભવની ભવાઈ અને અભિષેક શાહ દ્વારા નિર્દેશિત હેલ્લારોએ આ પ્રતિષ્ઠિત સુવર્ણ કમલ એટલે કે ગોલ્ડન લોટસ એવોર્ડ જીત્યો હતો. ગાંધી એન્ડ કંપની આ એવોર્ડ જીતનારી ત્રીજી ગુજરાતી ફિલ્મ બની છે. આ ફિલ્મના ડિરેક્ટર મનીષ સૈનીએ જણાવ્યું કે 69માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ જીતનાર ગુજરાતી મૂવી ગાંધી એન્ડ કંપની એક કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મની સ્ટોરી ગાંધીવાદી મૂલ્યોની સાથે પ્રમાણિકતા અને સંવાદિતતા પર આધારિત છે. આ ફિલ્મ એક સંપૂર્ણ ફેમિલી ડ્રામા છે. તેમણે ઉમેર્યું કે અમે સમાજને અર્થપૂર્ણ ફિલ્મ આપવા માટે પ્રતિબદ્ધ છીએ અને અમને આનંદ છે કે અમારા પ્રયાસોને માન્યતા મળી રહી છે. અમને આશા છે કે વધુને વધુ લોકો ફિલ્મ જોશે અને પ્રશંસા કરશે. આપકે મુંહ મે રસગુલ્લા જાયેગા, ગુલાબ જામુન જાયેગા, ઓર ડેફિનેટલી કોશિશ યે રહેગી. ઓર ઇસ બાર અચ્છી બાત યે હુઈ હૈ ના કે પિછલી બાર જૈસે मेरे पिताजी ने बोला था, मैंने बोला कि यार मैं पढ़ाई में अच्छा नहीं रहा हूँ कभी भी, तो मैंने बोला कि मेरे को नेशनल अवार्ड मिला है बेस्ट गुजराती फिल्म का, तो बोला हाँ लग जाते हैं, तुक्के लग जाते हैं. ठीक है, तो मैंने कल उनको बोला कि इस बार गोल्ड मिला है, तो बोला दो दो बार तुक्के. तो अभी मेरे को और प्रूव करना है कि तीसरी बार तुक्का नहीं होता है, तीसरी बार भी मैं लेके आऊँगा. और हमारी कोशिश रहेगी कि अच्छा कॉन्टेंट दे और प्रोग्रेस करें और बाहर भी बताएं, क्योंकि एक एक बड़ा स्ट्रगल ये रहता है कि गुजरात को फिल्मों के तरीके से नहीं देखा जाता है. कि गुजरात में इंडिया के बाहर की बात, मतलब इंडिया की बात कर रहा हूँ मैं, मलयालम में या तमिल में हम देखें तो उधर बहुत ज़्यादा फिल्में बनती है, उनकी क्वालिटी भी अच्छी होती है. तो उनको कभी लगता नहीं कि मैं से पूछते गुजरात में फिल्म इंडस्ट्री भी है क्या. अभी एक दो साल से कुछ फिल्मों ने बहुत अच्छा किया है तो थोड़ा थोड़ा जानने लगे हैं लोग. तो हमारी कोशिश यही है कि यार उनको बताएं कि नहीं, हमारी इंडस्ट्री है और हम इस मैप पे डोमिनेट भी कर सकते हैं. इस बार 5 फिल्मों को अवार्ड मिले, 5 अवार्ड हम निकाल के लेके आए, सॉरी 5 फिल्में नहीं, 5 अवार्ड हम निकाल के लेके आए. तो कोशिश यही रहेगी कि बिल्कुल लाते रहें, हर साल लेके आते. આ ફિલ્મની સ્ટારકાસ્ટનો ભાગ એવા રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા દર્શન ઝરીવાલા કહે છે, આ આપણા બધા માટે ખૂબ જ ખાસ ક્ષણ છે અને આપણા બાળકો માટે ગર્વની વાત છે. વેલ, ગુજરાતી ફિલ્મો નેશનલ એવોર્ડ જીતે એ આપણે માટે બહુ ગર્વની અને સારી વાત છે. અને મેં જેમ પહેલાં કહ્યું એમ, ગુજરાતી સારી ફિલ્મો નેશનલ એવોર્ડ જીતે એ પણ એક બહુ સારી વાત છે. કારણ કે અત્યારે જો તમે આ નેશનલ એવોર્ડની આખી વાત જ જવા દો, અથવા તો આ અત્યારે જે ફિલ્મ માટે આપણે મળ્યા છીએ એ વાત જવા દો, તો આપણને બધાને ખબર છે કે ગુજરાતી ફિલ્મોમાં 5 સારી ફિલ્મોની સામે 95 એવી ફિલ્મો બને છે કે જેમાં આપણને ઇન્ટરવલમાં ઉઠીને ચાલી જવાનું મન થાય છે. બરાબર છે. હવે એ જે પ્રપોર્શન છે કે ભાઈ 95 ઓછું થતું જાય ને 5 વધતું જાય, એ આપણે માટે એક બહુ એક એવી સ્થિતિ છે કે જેની તરફ આપણે કામ કરવું જોઈએ. એટલે ગુજરાતી ફિલ્મોને જ્યારે નેશનલ એવોર્ડ મળે ત્યારે જેમાં હેલારોને મળી અને એને કારણે એ ફિલ્મ લોકોમાં પણ વધારે લોકપ્રિય થઈ. કારણ કે ગુજરાતી માણસ એવો છે કે તેલ જુઓ તેલની ધાર જુઓ. એટલે હવે ક્યાંક કોઈક જગાએ એવોર્ડ મળ્યો છે તો સારી ફિલ્મ હશે એમ માનીને ફિલ્મ માટે પૈસા ખર્ચવા માટે તૈયાર થાય એવી અમારા બધાની મનોકામના છે. કારણ કે નહીં તો એવું છે કે 70 રૂપિયામાં જો મને શાહરૂખ ખાન જોવા મળતો હોય તો હું મલાર ઠાકરને શું કામ જોઉં. આવું વિચારવાવાળા ગુજરાતીઓ પણ આપણે ત્યાં છે જ, જે લોકોને ગુજરાતી ભાષા કે સાહિત્ય એ ગુજરાતી છે માટે થોડુંક એને માટે ઘસાવવું જોઈએ એવું લાગતું નથી. બરાબર છે. એટલે એવા ગુજરાતીઓને પણ મારી અપીલ છે કે તમારી પોતાની ભાષા માટે, તમારા પોતાના કલ્ચર માટે પણ એ જરૂરી છે કે તમે ગુજરાતી ફિલ્મો
જરૂર જુઓ, હિન્દી જુઓ, બીજી બધી પણ જુઓ, પણ ગુજરાતી આપણી માતૃભાષા છે. અને તમે આપણે એમ કહેવાય છે કે ભાઈ જે તમે માને જે તમે પ્રેમ કરો એટલો તમે માસી જ ન કરો, બરાબર. તો બીજી બધી ભાષાઓમાં ફિલ્મો જુઓ પણ ગુજરાતીને પણ એટલું મહત્વનું સ્થાન આપો. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીતનાર ગુજરાતી ફિલ્મ ગાંધી એન્ડ કંપની આગામી 27 ઓક્ટોબર 2023 ના રોજ દુનિયાભરમાં રિલીઝ થશે.